હજી આપણામાં કઈ ઠેકાનું પડતું નથી. લાલાને મારવા માટે સત્કાસુર આવે છે. નંદરાયના આંગણામાં ગાડું છે અને ગાડા નીચે ખોઈ બાંધીને લાલાને સુવડાવ્યો છે. ગાડાની ઉપર માટલા મૂક્યા છે, દહીં દૂધ માખણ છાશ બધું બધા આવશે ને તો મારા લાલાને સુવા નહીં દે. એટલે યશોદાએ લાલાને ગાડા નીચે મૂક્યા. ભગવાન કહે છે કે મને ગાડા નીચે રખાય. વ્યક્તિ કોણ છે એ જુઓ અને એ પ્રમાણે એને સન્માનિત કરો, એ પ્રમાણે એને માન આપો. જો તમે એને એ પ્રમાણે માન ન આપો, સન્માન ન આપો, એને અંતરથી દુઃખ થાય તો એ તમારું ગાડું ઊંધું પાડી દેશે. સત્કાસુર આવ્યો, ભગવાન ખોયામાં નીચે સૂતા છે. ભગવાને કહ્યું કે આવવા દે આવવા દે આવવા દે. આવો સત્કાસુર આવ્યો ને ગાડામાં પ્રવેશ કર્યો કે ગાડું ઊંધું પાડી દઉં એટલે આ છોકરો મરી જશે. પણ જેવો સત્કાસુરે પ્રવેશ કર્યો ને કનૈયાએ મારી લાત, આખું ગાડું ઊંધું પડ્યું અને સત્કાસુર મર્યો. સત્કાસુર મર્યો, ગાડું ઊંધું પડ્યું, અવાજ થયો, બધા દોડતા આવ્યા. યશોદા તૈયારીમાં પડ્યા હતા, ચારે બાજુ દહીં દૂધ ઢોળાયેલા છે અને એમાં બેઠો બેઠો લાલો છપછપિયા કરે છે. અલી નંદરાણી, તને કઈ ખબર પડે છે? અરે પણ હું હમણાં જ ઘરમાં ગઈને આ લઈ આવું પેલું લઈ આવું તૈયારીમાં પડી. સત્કાસુર મર્યો, આટલો મોટો અસુર અને આ લાલાને કાંઈ ન થયું. બધાએ વિચાર કરવા લાગ્યા. ગની ગોપીઓએ તો એમ કહ્યું, અલી નંદરાણી, આ લાલો જ્યારથી આવ્યો છે ત્યારથી ગોકુળમાં ઉત્પાત મચવા માંડ્યા, મોટા મોટા અસુરો આવવા માંડ્યા અને એમાંય લાલાનું રક્ષણ થાય. સૌ વિચાર કરતા રહ્યા, વિસ્મય પામ્યા. પણ છતાંય લાલાની લીલા છે આ તો, એટલે બધું ભૂલાવી દે ને બધાને આનંદમાં પાછો નાખી દે ને બધા પોતપોતાના ઉત્સવમાં પડી ગયા. સમય વીતવા લાગ્યો, સટકાસુર મળ્યો. કંસને થયું કે ઓ, આ પણ મરી ગયો. તૃણાવર્ત કહેવા લાગ્યો કે ચિંતા ન કરીશ ભાઈ કંસ, હું જાઉં છું. એ નંદના છોરાની તો શું વિસાદ છે, ન કેમ મરે? મારી પાસે જબરજસ્ત શક્તિ છે, હું એને એટલો ઊંચે આકાશમાં લઈ જઈશ અને ત્યાંથી પટકીશ, એટલે એ તો મરી જ જશે. તૃણાવર્ત એટલે વંટોળિયો. રજોગુણ તમોગુણ જ્યારે જીવનમાં આવે ને ત્યારે વંટોળિયાની જેમ માણસને ઉપર સુધી લઈ જાય અને ઉપર સુધી લઈ ગયા પછી માણસને પછાડે. અને રજોગુણ અને તમોગુણ વાળી વ્યક્તિઓ એટલે ઊંચે બહુ ચડી જાય, પણ ઊંચે ચડ્યા પછી એને પછડાટ થાય ને ત્યારે ખબર પડે કે આ તો બહુ વાગ્યું, બહુ છોલાઈ ગયા. બની શકે ત્યાં સુધી રજોગુણ તમોગુણને ત્યાગ કરો અને સત્વગુણની વૃદ્ધિ કરો. સત્વગુણ એટલે પ્રભુ પરમાત્મા, સત્વગુણ એટલે કનૈયો, કનૈયાની સાથે રહેવાનો પ્રયત્ન કરો, સત્વગુણની વૃદ્ધિ કરો. તૃણાવર્ત આવ્યો, ફાફા મારવા લાગ્યો. કનૈયાએ લીલા કરી, યશોદા માતા રડવા માંડ્યો એટલે યશોદા માતાએ લઈ અને આંગણામાં બેઠા. કનૈયાને આંગણામાં લઈને બેઠા છે, ગોદમાં રમાડી રહ્યા છે. કનૈયાએ જોયું કે તૃણાવર્ત આવી રહ્યો છે એટલે કનૈયાએ વજન વધાર્યું. એટલું બધું વજન વધાર્યું એટલે યશોદાને થયું કે કનૈયો હવે બહુ મોટો ભારે ભારે થઈ ગયો છે, થોડી વારમાં મારા પગ દુખી ગયા, લે હવે નીચે બેસાડવા દે. કનૈયાને નીચે મૂકી કનૈયો રમવા એટલે રમતો જોઈને યશોદા ખુશ થઈ કે હવે હું થોડું કામ કરી આવું. જેવી માં અંદર ગઈ અને તૃણાવર્ત આવ્યો, હું કરતો મોટો વંટોળિયો, કનૈયાને ઉચકી અને તૃણાવર્ત ઉપર સુધી પહોંચ્યો છે ઉપર, અને છે ઉપર ગયો એટલે કનૈયાએ વજન વધાર્યું. કનૈયાએ એટલું વજન વધાર્યું કે તૃણાવર્તને એમ થયું કે આ પથરો પકડી લાવ્યો કે આ છોકરો પકડી લાવ્યો, કઈ ખબર પડતી નથી. અને એટલું વજન વધાર્યું કે તૃણાવર્ત પછડાયો અને તૃણાવર્ત નીચે આવ્યો અને પછડાઈને ભૂખો થઈ ગયો. કનૈયો બાજુ બેઠો બેઠો રમે છે નિરાતે. એવો જબરજસ્ત વંટોળિયો આવ્યો કે બધાએ ઘરના ગોપીઓએ પોતાના બારણા બંધ કરી દીધા, ઘરમાં ઘૂસી જશે વંટોળિયો. ધીમે રહીને શાંત થયું એટલે બધાએ ઘરની બહાર નીકળ્યા ને જોયું તો તૃણાવર્ત મરેલો છે. કનૈયો કહે છે કે મારા મામા કેટલા ડાયા છે, મારી કેટલી કાળજી રાખે છે. પહેલા મારા માટે દૂધના કટોરા મોકલ્યા, પછી બળદગાડું મોકલ્યું અને પછી વિમાન મોકલ્યું કે મને આકાશમાં ઉડાડી દીધો. હવે જોઉં કે મારા મામા મારા માટે શું મોકલે છે. એમ કરતા કરતા કનૈયાને મારવા માટેના ખૂબ પ્રયત્નો થયા, પ્રયત્નો ઉપર પ્રયત્નો થવા લાગ્યા. આ બાજુ ગોકુળની ગોપીઓને ચેન પડતું નથી, કનૈયાને કાંઈ ન થવું જોઈએ, કનૈયાને કાંઈ ન થવું જોઈએ. ધીમે ધીમે ગોપીઓ લાલો મોટો થવા લાગ્યો, ગોપીઓ કનૈયાની સાથે રમવા આવવા લાગી, નાના નાના બાળ રમવા આવવા લાગ્યા.
કનૈયાએ ધીમે રહીને પોતાની એક ટોળી બનાવી, ટોળી બનાવી. હવે તો કનૈયો ઘરની બહાર નીકળવા માંડ્યો. એક દિવસ ચોમાસાના સમયમાં ગોપીઓ નંદના આંગણે બગીચાની સફાઈ કરતી હતી, નવા નવા છોડ વાવતી હતી. કનૈયાને થયું કે લાવ હું પણ થોડી મદદ કરું. કનૈયો મદદ કરતો હતો, માટીને ગુંદી રહ્યો હતો, ત્યાં ધરતી માતા પ્રગટ થયા. ધરતી માતાએ કહ્યું, પ્રભુ આપનું સ્વાગત કરું છું, આજે તમે પધાર્યા હું ધન્ય બની, તમારા આગમનથી મને કેટલું સુખ મળે છે, મારા ધરતીવાસી પુત્રોને પણ કેટલો આનંદ થાય છે, તમે કેટલો આનંદ કરાવો છો. હે નાથ, તમે આવો ત્યારે બધાએ તમારી પાસે કોઈને કોઈ વસ્તુ લઈને આવે, તમને ધરાવે, તમે કેટલા પ્રફુલ્લિત થાવ છો. પરંતુ મારી પાસે એવું કાંઈ છે નહીં કે હું તમને આપી શકું, તમે મારા મહેમાન બન્યા પણ હું શું આપું. કનૈયાએ કહ્યું, હે માં ચિંતા ન કરીશ, આ તારીમાંથી તારામાંથી તો બધું પ્રગટ થયું છે, તું તો પોસી રહી છે સારી દુનિયાના લોકોને, તું શું કામ ચિંતા કરે છે. નહીં પ્રભુ, મારી પાસે માખણ નથી કે હું તમને ખવડાવું, તમને તો માખણ ખૂબ ભાવે છે. કનૈયાએ કહ્યું, અરે મૈયા, એ તેરી મીઠી માખણ સે ભી અધિક હે. ધરતી માતા કહેવા લાગ્યા, તો તમે ખાધી ન હોય, માખણ કરતા મજાની માટી હોય તો, એના કરતા મોઘી માટી હોય તો તમે ખાધી ન હોય. કનૈયાએ કહ્યું, ઓ એસા હે તો અભી ખા લેતા હું. અને કનૈયાએ લીધી માટી અને મોઢામાં મૂકી. જેવી માટી મોઢામાં મૂકીને કનૈયો ખાવા માંડ્યો ને, ધરતી માતાને કહેવા લાગ્યું, મૈયા બહોત આનંદ આ રહા હે, બહોત આનંદ આ રહા હે. પણ ધરતી માતા તો માત્ર કનૈયાને દેખાતી હતી, દાવુ ભૈયાને દેખાતી નહોતી. દાવુ ભૈયાએ કહ્યું, એ કનૈયા મીઠી ખાઈ નહીં, નહીં આખું મોઢું તો ભરેલું છે ને પાછો ના પાડે જ. દોડતા દાવુ ભૈયા યશોદા માતાને કહેવા ગયા, મૈયા યશોદા, એ મૈયા લાલાને મીઠી ખાઈ. યશોદા માતા દોડતા આવ્યા, કાનપટ્ટી પકડી, અહીંયા છે ને, કાનપટ્ટી પકડી, માટી ખાધી, આખા મોઢા પર માટી હતી ને કનૈયો ના પાડે એટલે યશોદા માતાને હસવું પણ આવે અને ક્રોધ પણ આવે. હારો મને બનાવે છે, આ મોઢું તો આખું માટીવાળું ભરેલું છે, પાછું ના પાડે છે, ખોલ મોઢું. કનૈયો વિચાર કરે છે, ચૌદે ભુવનનો નાથ જેની કાનપટ્ટી પકડી કોને, માએ, જેમાં અનહદ પ્રેમ કરે પ્રભુને એની કાનપટ્ટી પકડી શકે, ભગવાનને જે અનહદ પ્રેમ કરે એની કાનપટ્ટી પકડી શકે. કનૈયાની કાનપટ્ટી પકડીને યશોદા માતા કહેવા લાગી, ઉગાડ મોડું. ભગવાનને થયું કે લાવ, દેવકી માતાને તો મારું સ્વરૂપ બતાવ્યું, પણ જે મને આટલો પ્રેમ કરે એ માને પણ મારું સ્વરૂપ બતાવવું જોઈએ. લીલા કરી પ્રભુએ, અને જ્યાં પ્રભુએ મોઢું ખોલ્યું અને યશોદા માતાએ પોતાના લાલાના મુખારવિંદમાં આખું બ્રહ્માંડ જોયું અને મા ચક્કર ખાઈને પડ્યા, અરે હું આ શું જોઉં છું. મા બેભાન થઈ ગયા, જેવા યશોદા માતા બેભાન થઈ ગયા, તરત જ પ્રભુએ પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. મા તારા ગતે પુત્ર રૂપે હું સ્વયં છું. યશોદા માતાએ કહ્યું, પ્રભુ આપ? હા, યશોદા માતાએ કહ્યું કે હરિ નારાયણ, મારા ઘરે પુત્ર રૂપે આવ્યા હોય તો મને તમારા આ સ્વરૂપનું યાદ ન રહેવું જોઈએ, મને આ સ્વરૂપ ધ્યાનમાં ન આવવું જોઈએ, મને તો મારો લાલાનો પ્રેમ જ જોઈએ. પ્રભુ તમે આવ્યા હોય તોય ભલે, પરંતુ હું આ વાતને ભૂલી જાઉં, મને એ વાત યાદ ન રહેવી જોઈએ. કેમ? જો માને એમ ખબર પડે કે આ લાલો મારો દીકરો નથી, આ તો સ્વયં ભગવાન છે, તો પછી બધી પૂજામાં પ્રેમ ન જાગે. આ તો ભગવાન છે, એને તો આમ કરવું પડશે, આને તો પ્રેમ કરવો પડશે. લાલાને રમાડવાનો જે ભાવ હતો એ ભાવ ના રહે. મા યશોદાએ કહ્યું કે મારે ભગવાન નથી જોઈતા, મને તો મારો લાલો જોઈએ. ભગવાને માયાને કહ્યું કે યશોદાની આંખ ઉપર હાથ ફેરવી જાઓ અને માયાનું આવરણ નાખી દેવો. ભગવાન આપણને બધાને કહે છે કે જેમ યશોદા માતાને દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા અને માં કહેતી હતી કે મારે આ વાત યાદ નથી રાખવી, ભૂલી જ આવી છે, એટલે ભગવાનની ઈચ્છાથી માયાએ આવરણ આપ્યું, પડદો પાડી દીધો, યશોદા માતા ભૂલી ગયા.
પણ આપણે તો હાથે કરીને માયાને કહીએ છીએ કે મને ભગવાનથી દૂર રાખજે, નહીં તો હું મારા છોકરાને ને ઘરવાળાને બધાને સંભાળી શકું નહીં. એટલે માયાના આવરણને કારણે આપણી અંદર જ બેઠો છે, છતાંય આપણને દેખાતો નથી. આપણી ભીતરમાં જ બેઠેલો લાલો છે પણ આપણે નથી જોઈ શકતા, કારણ કે એની ઉપર આવરણ પડેલું છે. યશોદા માતાએ તો પ્રભુને પ્રેમ કરી શકાય એટલા માટે આવરણ માંગ્યું હતું, અને આપણે તો સ્વાર્થને સાધી શકીએ એટલા માટે આવરણ રાખીએ છીએ. યશોદા માતા ભાનમાં આવ્યા, બધું ભૂલી ગયા છે. ત્યાં સુધીમાં પ્રભુએ પોતાની લીલા સમેટી લીધી, લાલાને લઈ ગયા અંદર, મોઢું સાફ કર્યું. ધીમે ધીમે લાલાના તોફાન વધવા માંડ્યા, ગોપીઓને હેરાન કરવા લાગ્યા. પ્રભુ ગોપીઓના ઘરમાં ઘૂસી જાય, મંડળી બનાવી છે, માખણની ચોરી થવા લાગી, સૌ ગોપીઓને ત્રાસ થવા લાગ્યો. ભગવાન કહે છે કે મને પ્રેમ કરવો હોય તો હું તમને રંજાડીશ, હું તમને દુઃખી કરીશ. ભગવાનને પ્રેમ કરે એને સુખ મળે એવું નહીં, સુખ મળે પણ કયું? જે સુખ પરમ આનંદ રૂપ છે, ભીતરમાં છે એ મળે, પણ બહારથી ભગવાન દુઃખ આપે એ વાતને, વાત બહુ અટપટી છે પણ સમજાવી જવી જોઈએ, સમજાવી જવી જોઈએ. જિંદગીના દુઃખો આવે ત્યારે માની લેજો. પરમ પૂજ્ય સંત અંગ્રેજી મહારાજ તો એમ કહે કે ભગવાનને પોતાના ભક્તને વ્હાલ કરવાનું મન થાય ત્યારે એના ઉપર કેટલું દુઃખ નાખી દે, કેટલું દુઃખ નાખી દે, અને દુઃખ આવે ત્યારે સમજી લેવું કે ભગવાન મને અત્યંત પ્રેમ કરે છે, ભગવાન મને પ્રેમ કરે છે અને એટલે મને આટલું દુઃખ આવ્યું છે. ભગવાન ના દુઃખને દુઃખ ન સમજો, ભગવાને આપેલા દુઃખને સુખરૂપ સમજો. સુખરૂપ જેને સમજ્યો અને સ્વીકાર કર્યું એને પ્રભુનો આનંદ પ્રાપ્ત થાય છે. ભગવાન પોતાની લીલા કરતા કરતા આગળ વધી રહ્યા છે, અનેક ગોપીઓને સુખ પણ આપતા, અનેક ગોપીઓને દુઃખ પણ આપતા, રંજાડતા. પ્રભાવતી નામની એક ગોપી, જેને કનૈયાને એમ કહ્યું કે કનૈયા કનૈયા મારા ઘરમાં આવતો નહીં, નહીં તો તને હું સીધે સીધે જશોદા માતા પાસે લઈ જઈશ. તારી માં તો પાછી મારે કહેલું તો કાંઈ સાંભળે નહીં. દરેક માને એવું હોય કે મારા દીકરાની કોઈ ફરિયાદ કરવું જોઈએ નહીં, અને કોઈક ફરિયાદ કરી જાય તો મા એની સાથે લડે, ઝઘડે, બેસો હવે તમારો કેવો છે તે જોઈ લે પહેલા, પોતાના દીકરાનું ઉપડાણું લે અને બીજાના દીકરાની સીધે સીધી વાત કરે. હે આ માં તો યશોદા માતાના લાલાને માખણ ચોર કે તો એને ગમે, એને ચોર કે તો ગમે. યશોદા માતાને ગોપીઓ ફરિયાદ કરતી ને ત્યારે યશોદા માતા ગોપીઓને લડી ઝઘડીને તગડી મૂકતી. પ્રભાવતીએ વિચાર કર્યો કે આજે તો સીધે સીધો પકડીને લઈ જાવ, એટલે ખબર પડે યશોદાને કે જો તારા છોકરાના ચાર આજો. પ્રભાવતીએ કનૈયાને સંભળાઈ એવી રીતે વાતો કરતા કરતા એક ગોપીને કહ્યું, આજે જ માખણ બનાવ્યું છે, તાજે તાજું માખણ પહેલી જ રૂમમાં સીકે લગાવેલું છે. કનૈયાએ કહ્યું, તું તારે જેટલું ભાષણ કરવું એટલું કર, આજે ટોળી લઈને આવું છું. કનૈયો ટોળી લઈને પ્રભાવતીના ઘરે ગયો. પ્રભાવતી ખાટલાની પાછળ સંતાઈને જોતી હતી કે મોકો મળે ને એટલે એને પકડું, માખણથી ભરાઈ રહ્યો હોય ત્યારે પકડું. એટલે યશોદા માતાને ખબર પડે, નાના નાના છોકરાઓએ ઘોડા બની કનૈયાને કહ્યું, તું ઉપર ચઢ, ઉપર કોઈ ના ચડે, ઉપર કનૈયાને ચડાવે. આ ટોળીવાળાએ બહુ પાકા હતા. કનૈયો ઉપર ચડીને જેવી શીખેથી માટલી ઉપાડવા જાય ત્યાં પ્રભાવતી નીકળી, ઉભા રહ્યો અને બધાય નાઠા. કનૈયો લટકી રહ્યો, કનૈયાને નીચે ઉતાર્યો, ચાલ હવે, હાથમાં સોટી કનૈયાને પકડ્યો, ચાલ. પ્રભાવતી કનૈયાને લઈને યશોદાના આંગણે ડેલીએ જવા નીકળી. રસ્તામાં કનૈયાને થયું કે હવે આ મને મૂકે એમ લાગતી નથી, આ મને નહીં મૂકે. કનૈયાએ લીલા કરી, રસ્તામાં પ્રભાવતીને એક એની બેનપણી મળી, સહેલી મળી, એટલે પ્રભાવતી એની સાથે વાતો કરવા માંડી. આ વાતોમાં એવી તલ્લીન બની ગઈ, કનૈયાએ હાથ છોડાવ્યો અને એના ઘરવાળાનો હાથ પકડાવી દીધો અને કનૈયો પહોંચ્યો ઘરે. ડેલીએ પહોંચી પ્રભાવતી, એ યશોદા, એ યશોદા બહાર નીકળ, આ જોઈએ તારા કનૈયાના ચાળા,
હું કહું છું તો માનતી નથી, નાના ક્યાંથી માને, એને તો એનો છોકરો જ વાલો હોય, પણ અમારા બધાયના માખણ વેડી નાખે, ઢોરી નાખે, ખાઈ જાય, બધાને ખવડાવી દે, એને ક્યાં પડેલી છે? તમારા ઘરે બધું ભરેલું છે, અમારે તો કેટલી મહેનત કરવી પડે ને, એ બબડાટ શરૂ કર્યો. પછી તો બેનનું તો કેવું કે શરૂ થાય એટલે પછી બંધ થાય. પ્રભાવતીએ જોર શોર મચાવી દીધો. યશોદા માતા બહાર આવી, એ પ્રભાવતી જરા મોઢું બંધ રાખ, શું છે શું છે? હજી લઈને આવી છું તોય તને તો માનવામાં નથી આવતું, ઘરમાં સુતો હોય તો બોલાવ. યશોદાએ બૂમ પાડી, લલ્લા એ લલ્લા, ઇધર આજા બેટા. અને કનૈયો આવ્યો આંખો ચોડતો ચોડતો. કનૈયાને જોયો ને પ્રભાવતીની આંખો ચાર થઈ, અરે આ કનૈયો. અને કનૈયાને જોયો અને કનૈયાએ કહ્યું, ટીલો લે. પ્રભાવતી વિચાર કરવા માંડી કે આ હું પકડીને આવી છું, તે કોણ છે, આ હાથ કોનો છે? અને ધીમે રહીને પ્રભાવતીએ પાછળ ફરીને જોયું તો એનો ઘરવાળો તરત હાથ છૂટી ગયો. બાપરે, આ શું થયું, આ ક્યારે બન્યું? ભગવાન આમ કોઈના હાથમાં પકડાય એવા નથી. ખૂબ લીલાઓ કરતા સુખ આપ્યું, આનંદ આપ્યો, પણ હેરાન પરેશાન કરીને આનંદ આપ્યો. મજા આવી જોઈએ ને આનંદમાં. જે દુઃખ આપી શકે ને એ જ સુખ આપી શકે, જે દુઃખ આપી શકે એ સુખ આપી શકે. ભગવાન વર્ષો વીતવા લાગ્યા, 5 વર્ષનો કનૈયો થયો એટલે નંદરાણીએ વિચાર કર્યો કે ઋષિને બોલાવો અને એના માટે નામકરણ સંસ્કાર કરાવો. આટલી બધી ગાયો છે અને આ ગાયોને ચરાવવા જવા માટે આટલા બધા ગોપ ગ્વાલો ગાય ચરાવવા જાય, પણ એની સાથે આપનો લાલો પણ જવો જોઈએ. હવે તો લાલો મોટો થયો, પહેલા સમય હતો કે અમુક અમુક સમયે એના સંસ્કાર થતા. લાલાને ગાયો ચરાવવા જવાનું છે, એના માટે એના સંસ્કાર કરાવવા માટે ઋષિને બોલાવવામાં આવ્યા. સંસ્કાર કરતા લાલાનું નામ ગોપાલ રાખવામાં આવ્યું. ગાયોનું પાલન કરવાની જવાબદારી, ગાયોને ચરાવવાની જવાબદારી, ગાયોને બધી જ સેવા કરવાની જવાબદારી જે સ્વીકારે એનું નામ ગોપાલ. ગોપાલ નામ રાખવામાં આવ્યું. બધાને આનંદ કરાવ્યો. યશોદા માતાએ બધાને પ્રસાદ ખવડાવ્યો, શીરાનો પ્રસાદ, મિશ્રી બધાને આપી. ખૂબ આનંદ ઉત્સવ થયો. હવે કનૈયાને યશોદા માતાએ નાની સરખી લાકડી આપીને કહ્યું, લાલા ગોપાલ હવે ગાયો ચરાવવા જા. નંદરાયના ત્યાંથી ગાયોનું મોટું ટોળું છૂટ્યું, કેટલાય બધા ગોપ ગ્વાલો, અને એમાં સૌથી નાનામાં નાનું હોય તો એ કનૈયો. કનૈયો ગાયો ચાલે એટલે ધૂળની રજ ઉડી રહી છે, એ ઉડતી ધૂળની અંદર મોટું ટોળું ગોવાળિયાઓનું, એમાં વચ્ચે કનૈયો ચાલી રહ્યો છે. અને ખભા ઉપર લાકડી લઈને મસ્તીથી ચાલતા કનૈયાને જોઈ યશોદા માતાનું હૃદય ગદગદિત થયું. વાહ, મારો લાલો કેવો મોટો થઈ ગયો, હે, ગાય ચરાવવા જવા લાગ્યો. ખેડૂતના દીકરાને દીકરો મોટો થાય એટલે એમ થાય ને કે ખેતર જાય તો હારું, ખેતર જતો થઈ જવો જોઈએ. ફેક્ટરીનો માલિક હોય ને એનો દીકરો મોટો થાય એટલે એને એમ થાય કે હવે દીકરો ઓફિસ સંભાળે તો સારું. એમ ગાયો ચરાવવા વાળાને તો એવું જ દે કે મારો દીકરો મોટો થાય ને ગાયો ચરાવે તો સારું. કનૈયો ગાયો ચરાવવા નીકળ્યો ને યશોદા માં ગદગદિત થઈ. અને યશોદા માએ લાલાના એ રૂપના દર્શન કરીને કહ્યું, છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મરે. સો ગાયોને સેવા માટે લગાવી દીધું હતું. વૈષ્ણવ સાચો એને કહેવાય કે જે જીવનમાં એક ગાય તો જરૂર પાડે, પાડે ને પાડે જ. તમે કહેશો કે તમે તો બોલી ગયા, અમે ક્યાં રાખીએ, અગાશીમાં રાખવી, અગાશીમાં નહીં, ઘણી ગૌશાળાઓ ચાલે છે.
પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોરીશ પંડિત શ્રી રામ શર્માચાર્યજીએ કહ્યું કે જ્યાં સુધી ગામડા સદ્ધર નહીં થાય ત્યાં સુધી આ રાષ્ટ્રની ઉન્નતિ સંભવ નથી. અને ગામડાને સમૃદ્ધ કરવું હોય તો ગામડે ઘરે ઘરે ગાય રાખવી જ પડશે. ગાય વિના આ રાષ્ટ્રનો ઉદ્ધાર નથી. અને એટલા માટે સૌને વિનંતી કરવામાં આવે કે કનૈયાને જો પ્રેમ કરતા હોય, તમે જો સાચા વૈષ્ણવ બનવા માંગતા હોવ, તો એક ગાયનું તો પાલન જીવનમાં થવું જ જોઈએ. જિંદગીમાં એક ગાયના દાતા બનજો. આજુબાજુમાં ગમે ત્યાં ગૌશાળા હોય તો એના માટે થોડીક આપના કમાણીનો થોડોક ભાગ એના માટે કાઢજો. ગાયનું રક્ષણ થશે ને, આપને કઈ ખબર હશે કે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. આજે ગાયો ઉપર કેટલું સંશોધન થયું. ગાયના દૂધમાં જેમ સુવર્ણ ભસ્મની દવા લેવાથી માણસના જીવનમાં જે અદ્ભુત પરિવર્તન આવે છે, એ સુવર્ણ ભસ્મની દવા કેટલી મોંઘી હોય છે એના બદલે તમે ગાયનું દૂધ પીવો, ગાયનું દહીં ખાવ, તો એને ટક્કર મારે એટલું તત્વ આપણને પ્રાપ્ત થાય છે. માટે ગાયના દૂધની માંગ કરો, ગાયનું દૂધ બાળકોને પીવડાવો. આપણને તો એમ થાય કે ગાયનું દૂધ તો કેટલું પાતળું, પાતળું દૂધ પીવડાવવાનું ગમતું નથી ને, એટલે બહેનો બાળકોને શેનું દૂધ પીવડાવે. લે ભેંસ, મને તેમ કે ભેંસ બોલશે, પણ આ તો સીધે સીધું જ બોલ્યા, ડોબાનું. બાળકોને ડોબાનું દૂધ પીવડાવે ને પછી એમ કે મારો દીકરો ડોક્ટર થાય. ડોબાનું દૂધ પીવડાવીને મોટો કરીને ડોક્ટર બનાવવો હોય. લો, જાડું દૂધ પીવે જાડી બુદ્ધિ થાય. ગાયનું દૂધ બાળકોને પીવડાવજો, એનામાં અદ્ભુત તત્વો ટોની કેટલા બધા છે. ગાયના કરોડરજ્જુની અંદર સૂર્યનાળી આવેલી છે અને એ સૂર્યનાળી સૌર્ય કિરણોને ગ્રહણ કરે છે. સૌર્યમંડળના એ કિરણોમાં જે શક્તિ છે, જે તાકાત છે, જે 7 કિરણો સૂર્યના છે, એ સાથે 7 કિરણોના તત્વ ગાય પોતાની સૂર્યનાળી દ્વારા દૂધમાં લે છે. અને એ દૂધ જ્યારે બાળક પીવે છે ત્યારે તેના 6ષ્ઠ ચક્રના તમામે તમામ બેલેન્સ વ્યવસ્થિત બનેલા રહે છે, જેથી બાળક સ્વસ્થ રહેશે, દુબળું નહીં થાય, માંદું નહીં થાય, એનામાં બધા તત્વો રહેશે. એ તો બરાબર, પણ એ બાળકમાં આધ્યાત્મિક ઉર્જા શક્તિ વધશે, બાળકમાં સાત્વિક ભાવ વધશે. મોટામાં મોટી વાત, ગાય કોઈ ઝેરી ઔષધિ પણ ખાઈ ગઈ હોય તો એ ઝેરી ઔષધિની અસર ગાયના દૂધમાં નથી આવતી. ભગવાને કુદરતે કેટલી સરસ ગાય મોકલી, કામધેનુ એટલે કીધી, એની દૂધમાં અસર નથી આવતી, પરંતુ ઝેરી વનસ્પતિની અસર ગાયના માંસમાં થાય છે. અને એટલે જ મોહમ્મદ પૈગંબરે પોતાના ઇસ્લામ ધર્મની અંદર એમ કહ્યું કે તમે ઘોસ ખાઓ પરંતુ ગાયનો ઘોસ કદી ના ખાતા, કારણ કે ગાયના ઘોસની અંદર ગાયને ખાધેલા ઝેરી તત્વો સમાયેલા હોય છે. પરંતુ આજે દુનિયા ધર્મની અંદર કટ્ટરતા લાવીને બેઠી અને તેઓ એમ સમજતા હશે કે અમે હિન્દુઓની ગાયોને મારી નાખીએ, પરંતુ એ અંતે તો પોતાની જ હત્યા કરી રહ્યા છે. પરંતુ ગાયને બચાવી એ આપની એક એક વ્યક્તિની ફરજ છે. તમામ વૈષ્ણવોને વિનંતી કરું છું કે કોઈ પણ ગાય કતલખાને ન જવી જોઈએ, ન જવી જોઈએ, ન જવી જોઈએ. ગમે તેવી દુબળી પાતળી આંધળી વાંદણી ગાણી જેવી ગાય હોય, પરંતુ એ ગાયને ગૌશાળામાં રાખીને પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે, પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે. ગાયનું દાન દેવાનું કે એટલે ચાંદીની ગાય લઈને આવે. આ ચાંદીની ગાયમાંથી કાંઈ કિરણો નીકળે, ચાંદીની ગાય કાંઈ દૂધ આપે, ચાંદીની ગાય કાંઈ ગોબર આપે, ચાંદીની ગાય કાંઈ ગૌમૂત્ર આપે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કહ્યું છે કે ગમે તેવો માણસ હોય એના એક હાથ ગાય જ્યારે પેશાબ કરતી હોય આટલો હાથ ધરી દો, આટલી હથેળીમાં જેટલું ગૌમૂત્ર આવે એટલું જો પી જાઓ, દરરોજ એટલા ગૌમૂત્રનું સેવન કરો, તો તમે ભયાનકમાં ભયાનક રોગમાંથી ઉગરી જશો. ગીર ગાયના સંરક્ષણ માટે નીકળેલી ટોળીએ એના કેટલા પરીક્ષણો આપની સામે મૂકી દીધા, સત્ય હકીકત આપની સામે મૂકી દીધી, જેનું નામ તો હું ભૂલી ગઈ. પણ જે બહેનને અત્યંત ક્ષયનો રોગ લાગ્યો હતો અને ક્ષયના રોગને કારણે
મૃત્યુ સૈયા ઉપર પડેલા હતા, પણ ખબર પડી કે આને હવે મરણ પથારીએ પડી છે. કોઈએ કહ્યું કે કાંઈ નહીં, દરરોજ એને ગાય પાસે મોકલ અને રોટલી ખવડાવવાનું કે. જેમ તેમ કરીને બેનને ઉઠાડીને પકડીને લઈ જતા ગાય પાસે, ગાયને એના હાથે રોટલી ખવડાવવાની શરૂઆત કરાવી. ગાયને ચાર પાંચ દિવસ રોટલી ખવડાવી એટલે ગાયને ખબર પડી કે આ મને રોટલી ખવડાવવા આવે છે. છઠ્ઠા દિવસે ગાય સામેથી એના ઘરે આવી અને જ્યાં ખાટલીમાં એ બેન બહાર સૂતા હતા ત્યાં જઈને ગાયે ઉચ્છવાસ કર્યો. અને એ ઉચ્છવાસ જ્યારે પેલા બેને પોતાના નાકથી મોઢાથી અંદર લીધો, ગાયનો ઉચ્છવાસ ક્ષય રોગને સંપૂર્ણપણે નાબૂદ કરનારો છે. અને એટલે ઋષિ મુનિઓએ કહ્યું કે પહેલી રોટલી ગાયની. અહીં તો ઉતાવળ કેટલી હોય, ક્યાં ગાયની રોટલી કાઢવા બેસે, ખાવાની લાઈ લાગી હોય. પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની. ખબર તો છે, નીકળતી હોય તો ઠીક છે, મોડું બહુ થઈ જાય રસોઈ કરવામાં અને કામમાં ઢીલા હોઈએ, એને ભાઈને જવાનું હોય એટલે પહેલી રોટલી ગાયની કોને આપી દે, મારા ભાઈને. પહેલી રોટલી ગાયની મારા ભાઈને આપી દે. અને પછી બિચારો ભાઈ પાંચ પાંચ છ છ કલાક કામ કરીને આવે તો હાંજ પડે તો એવો બિચારો ગરીબડી ગાય જેવો થઈ ગયો હોય, અને કામ કરતી કરતી થાકી ગઈ હોય એટલે છેલ્લી રોટલી આવે ને તો કે વધારે જરા ઘીના બે દડકા વધારે મૂકીને હું ખાઈ લઉં એટલે આખો દાડો નહીં, મોડું ખાવાનું થાય તો ચિંતા નહીં. એ છેલ્લી કૂતરાની એ ખાઈને બેઠી હોય, એ છેલ્લી કૂતરાની ખાઈને બેઠી હોય. પછી પેલો પાંચ વાગે છ વાગે સાત વાગે ઘરે આવે ને તો આમ બેઠી હોય, આવી જા આવી જા, અને પેલો હાવ ગરીબડી ગાય જેવો, તું કે એમ બોલવાના, એને શક્તિ ન હોય. બેનો, થોડો ભાગ ગાય માટે કાઢજો, ગાયને તમારા આંગણે ઉભી રાખીને રોટલી હાથ વડે ખવડાવજો, ગાયની પીઠ ઉપર હાથ ફેરવજો. 10 મિનિટ સવાર સાંજ ગાયની પીઠ ઉપર તો જો તમે હાથ ફેરવો તો હાઈ બીપી લો બીપીના દર્દ નાશ પામે છે. જે આજે ઘેરે ઘેર ઊભો છે, ઘેરે ઘેર ઊભો છે, ગાયને બોલાવજો. અને જો તમે થોડાક દિવસ ગાયને બોલાવીને રોટલી ખવડાવી તો એ ગાય ટાઈમ થશે એટલે તમારે ઘરે આવીને ઊભી જ રહેશે, ઊભી જ રહેશે. આપણે જેટલી રોટલી ખાઈએ છીએ બે પાંચ બે ચાર, એટલે બે ચાર રોટલી ગાય માટે દરરોજ બનાવો. ધનના ઢગલા ભરાઈ જશે, ઘરમાં ખાલી નહીં થઈ જાય, બધી રીતે તમારું જીવન ઉજ્જવળ બની જશે. ગાયની સેવા કરી તો જુઓ, તે 30 કોટી દેવતા એક સાથે તમારા આંગણે આવીને ઊભા હોય એવું સૌભાગ્ય જો પ્રાપ્ત કરવા માંગતા હોય તો ગાયને રોટલી ખવડાવવાની શરૂઆત કરી દેજો, કરી દેજો. સાચા વૈષ્ણવ બનજો. કારણ એટલે મારા કનૈયાએ ગાયોની સેવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું. કનૈયો જ્યાં સુધી ગોકુળમાં રહ્યો ત્યાં સુધી એને કેટલીક શરતો પાડી હતી. જ્યાં સુધી પ્રભુ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એને પગમાં ચંપલ નથી પહેર્યા. મારા ગોપ ગ્વાલો ચંપલ ના પહેરે, મારી ગાયો ખુલ્લા પગે જંગલમાં જાય તો મારાથી ન પહેરાય, ભગવાને પગમાં જૂતા નથી પહેર્યા. જ્યાં સુધી પ્રભુ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને વાળ કપાવ્યા નથી, એટલે ભગવાન માથે ચોટી રાખતા, માને હેરાન કરતા, પરેશાન કરતા. હે ને, જે બહેનોને પેલું વાળ ઉતરાવવાની બાધા હોય, કોઈ 5 વર્ષની રાખી હોય તો 5 વર્ષ સુધી તો કેવા વાળ થઈ જાય છોકરાને, અને એને ઓળવાના એટલા અઘરા પડે, છોકરું ઓળવા ન દે, ઘૂંચો થઈ જાય. કનૈયો હેરાન કરતો યશોદા માતા, માથું ન ઓળવાયું. જ્યાં સુધી પ્રભુ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એને સીવેલા વસ્ત્રો નથી પહેર્યા. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં અંતિમ અને છેલ્લી શરત પ્રભુએ એ પાડી, એ પ્રતિજ્ઞા હતી. જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી કોઈ શસ્ત્ર ભગવાને હાથમાં ઉપાડ્યું નથી. એક હાથમાં માખણ અને એક હાથમાં વાંસળી હતી. આ 4 પ્રતિજ્ઞાઓ પ્રભુએ ગોકુળમાં રહીને પાડી છે. ગોકુળના ગોકુળવાસીઓના દુઃખોને દૂર કરવામાં કનૈયાએ ક્રાંતિ કરી. નાનો સરખો કનૈયો સૌના મનને મોહી લેતો ને એ જે વાત મૂકતો એ વાત મંજૂર થઈ જતી.
નંદ પંચના મુખી હતા. કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પંચ ભરાય અને પંચમાં જે નિર્ણય થાય એ નિર્ણય પર કામ ચાલે એવી કનૈયાની ઘણી વાતો હતી કે જે પંચ પણ સ્વીકાર કરે. સૌને મન કનૈયો એટલો મોહક લાગતો હતો. કનૈયો જ્યારે પણ જતો ગાયોને લઈને ત્યારે હવે ગાયોને એને ચરાવવી ન પડતી. એક હાથમાં વાંસળી હોય અને એ વાંસળીના સુરે બધી ગાયો સીધે સીધી ચાલી આવતી. કનૈયાએ વાંસળીના નાદથી ગોપીઓના કાનનું આકર્ષણ કર્યું અને કનૈયાએ પોતાના સૌંદર્યથી ગોપીઓના સારા ગોકુળના નગરના લોકોના આંખોનું આકર્ષણ કર્યું. ભગવાન વાંસળી વગાડતા એમાં ત્રણ સુર નીકળતા. એક સુરમાં સારાએ સંસારના તમામ જીવ જંતુ તમામને આનંદ મળતો. એક સુર એવો હતો કે જે ગોપીઓને સંભળાતો, બીજા કોઈને ન સંભળાતો, માત્ર ગોપીઓને સંભળાતો. અને એક સુર માત્ર ને માત્ર રાધિકાજી માટે હતો, જે રાધિકાજી એકલા સાંભળતા હતા. આજે પણ કનૈયાની એ વાંસુરીનો નાદ આજે પણ ગુંજી રહ્યો છે, પણ આપણને સંભળાતો નથી. કારણ કે દુનિયાની વાતો સાંભળવા ટેવાયેલા આ કાન, એને વરી કનૈયાની વાંસળી અત્યારે સંભળાય? એના માટે એકાગ્રતા જોઈએ. પોતાની તમામે તમામ ઇન્દ્રિયોનું દમન કરીને જ્યારે વ્યક્તિ સાવધાન બને ત્યારે જ કનૈયાની વાંસળીનો નાદ સંભળાય. નહીં તો વિષય વિકારોથી ભરેલું આ જીવન એ વાંસળીનો નાદ નથી સાંભળી શકતો. ધીમે ધીમે ગાયો ચરાવવા જતા કનૈયાને મારવા માટે કંસે બકાસુરને મોકલ્યો. બકાસુર બે ચાંચવાળો. કનૈયાએ એને પણ મારી નાખ્યો. અગાસુર મોકલ્યો, એને પણ મારી નાખ્યો. બધા જ ધીમે ધીમે બધા જ મિત્રો ખતમ થવા લાગ્યા. કંસ વિચાર કરવા લાગ્યો કે આ કાળ તો કોઈ કાળે મરતો જ નથી, હવે મને મારશે એવું લાગે છે. એટલે ભયભીત થઈ ગયો કંસ. કાલીએ નાગને યમુનાના ધરામાં રહેવા માટે કહ્યું. યમુના ધરાનું જલ ઘેરી થશે એટલે આખા ગોકુળ સમાપ્ત થઈ જશે, ગાયોને, ગોવાળોને, ગોપીઓને બધાય. ગોપીઓએ સમાચાર આપ્યા કે ગાયોને ગંગા યમુનાના ધરામાં પાણી પાવા ન લઈ જાઓ. કેમ? પાણી ઝેરી બન્યું છે, એમાં કાલિયો નાગ રહે છે. વાત ચર્ચાવા લાગી. કનૈયાએ કહ્યું કે ઓ, હવે એને મોકલ્યો છે તો એને પૂરો કરો. મિત્ર મંડળની ટોળી લઈ કનૈયો ઉપડ્યો યમુના કિનારે. ચલો ચલો ગેંદની રમત રમીએ, ગેંદની રમત રમીએ, ગેડી દડાની રમત રમવાની શરૂઆત કરી. બે ત્રણ મિત્રોએ દાવ લીધો ને ચોથો દાવ આવ્યો કનૈયાનો. કનૈયાના દાવમાં જેવી ગેંદ આવી અને કનૈયાએ એ ફટકારી ગેંદને કે સીધો દડો પડ્યો યમુનાના ધરામાં. બધાય ગોવાળિયાઓ કૂદવા લાગ્યા. એ કનૈયા, તે ગેંદને ધરામાં નાખી છે, તું લઈ આવ. કનૈયાએ કહ્યું કે હમણાં લઈ આવું, એમાં શું વાત છે. દોટ મૂકી કનૈયાએ અને ધરામાં છલાંગ મારી. બૂમ પાડતા રહ્યા છોકરાઓ, એ કનૈયા ના જઈશ ના જઈશ, પણ કનૈયાએ તો કૂદકો મારી દીધો. ગોવાળિયાઓ ગામમાં ગયા, સૌને કહ્યું કે કનૈયો ધરામાં પડ્યો છે. આખું ગોકુળ યમુના કિનારે આવ્યું. બધાએ જપ તપ કરવા માંડ્યા અને જેવો કનૈયો અંદર ગયો, નાગ નાગણીઓની સાથે રહેતો હતો. નાગણીઓએ જોયું કે ઓહો, આટલો સુંદર રૂપવાન આ બાળક યમુનાના ધરામાં આવ્યો. નાગ દમન એટલે ઇન્દ્રિય દમનની વાત મહેતાજીએ સમજાવી છે. નાગણીઓ કનૈયાને જોઈને કહેવા લાગી, એ જડ કમળ છાડી જા. ભગવાન જ્યારે બહાર આવ્યા ત્યારે યશોદા માતાને ભાન આવ્યું, કનૈયાને જોતાની સાથે પ્રભુની લીલાનો પાર નથી. બધાએ સૌ પોતપોતાના કામમાં લાગ્યા, ગૂંથાવા લાગ્યા. સમય આવ્યો ઇન્દ્રના યજ્ઞ માટે. સૌ તૈયારીઓ કરવા લાગ્યા. ગોપીઓ આખા ગામની અંદર ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ તાળામાર ચાલવા લાગી. ત્યારે કનૈયાએ પૂછ્યું કે આ શેની તૈયારી કરો છો? ઇન્દ્રના યજ્ઞ માટેની તૈયારી. કનૈયાએ કહ્યું કે ઇન્દ્ર ભગવાન થોડા છે,
ઇન્દ્ર તો દેવ છે, એને તો ભગવાને સોંપેલું કામ કરવાનું છે, એના માટે સ્પેશિયલ યજ્ઞ કરવાની જરૂર નથી. કેમ? કનૈયાને યજ્ઞ માટે વિરોધ નહોતો, પણ કનૈયાને દુનિયાને સમાજને આવતા યુગને એ બતાવવાનું હતું કે પર્વત ડુંગરાઓ અને એ ડુંગરાઓ અને એના ઉપર રહેલી વૃક્ષ વનસ્પતિ એની રક્ષા થવી જોઈએ. અને તેથી કનૈયાએ નંદરાયને કહ્યું કે બાપુજી બાપુજી બાબા, હું એમ કહું છું કે ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખો અને ગોવર્ધનનાથની પૂજા કરો. કેમ? ગોવર્ધનનાથ ભગવાન આપણી ગાયોને ખન આપે, એને ચારો આપે, આપણને વનસ્પતિ મળે, ઔષધિ મળે, લાકડા મળે, આપણું બધી રીતે પોષણ કરે. એટલા માટે કનૈયાએ કહ્યું કે ગોવર્ધનનાથની પૂજા કરીએ. નંદ કહેવા લાગ્યા, મારે પંચ બોલાવવું પડે. પંચ બોલાવવામાં આવ્યું, પંચને બોલાવ્યું, કનૈયાની વાત રજૂ કરવામાં આવી. કનૈયાની વાત રજૂ કરી એટલે પંચે મંજૂરી આપી. 7 વર્ષના કનૈયાની વાતને આજે પંચે મંજૂરી આપી. વિચાર કરો, સારુઈ ગામ કનૈયાની વાતમાં આવી ગયું. ગોવર્ધનનાથની પૂજા માટેની તૈયારીઓ થવા લાગી. ચારે બાજુ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. સૌ ગોપીઓ જાત જાતની વાનગી બનાવવા લાગી ગોવર્ધનનાથને પ્રસાદ ધરવા માટે. બધાએ ગાડામાં દહીં દૂધ ને ભોજન સામગ્રી લઈ અને ગોવર્ધનનાથ તરફ પ્રયાણ કર્યું. આખું ગોકુળ ગોકુળ ખાલી થયું ને ત્યાં એક ગોકુળ વસી ગયું. સૌ ભક્તો ગોવર્ધનનાથની પૂજા માટે તૈયારી કરવા લાગ્યા. ગોપીઓ કહેવા લાગી, કનૈયા કનૈયા, તે તો કહી દીધું કે ગોવર્ધનનાથની પૂજા કરવાની, હવે આટલા મોટા ગોવર્ધનનાથને સ્નાન કેમ કરાવું? યમુનાથી જલ લાવવાનું કેટલું અઘરું. કનૈયાએ કહ્યું, ચિંતા ન કરો ગોપીઓ, હું તમારા માટે વ્યવસ્થા કરું છું. ભગવાનના માટે ક્યાં કાંઈ અસંભવ હોય. પ્રભુએ ત્યાં ગંગાજી પ્રગટ કરી દીધા અને એ ગંગાજી દ્વારા ગોવર્ધનનાથને સ્નાન કરાવવામાં આવ્યું. ગોવર્ધનનાથની પૂજા માટે જેમને બેસવાનું હોય એ ત્યાં પહોંચી જશે. ગોવર્ધનનાથ ભગવાનને તિલક કરાવી દો. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નઃ સારક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નઃ બૃહસ્પતિર્ દદાતુ. અક્ષત પુષ્પ અર્પણ કરી દેશો. ॐ विष्णुरराटमसि विष्णु स्वप्नेषु विष्णु सूर्य असि विष्णु ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा. तमाम देवताओ गोवर्धननाथमा उपस्थित छे भाव साथे. અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વશવો દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. અક્ષત પુષ્પ હાથમાં આપી દો. ગોવર્ધનનાથને પ્રાર્થના કરીએ, સર્વત્ર શાંતિ ફેલાવો, સૌના મન હૃદય અંતઃકરણમાં શાંતિ સ્થાપિત થાઓ, અમારા પિતૃઓ તૃપ્ત થાઓ, તેમને પણ પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એ ભાવ સાથે. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષમ શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વેદેવાઃ શાંતિઃ બ્રહ્મ શાંતિઃ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેતિ. ઓમ શાંતિઃ 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 સર્વાર્ષ શાંતિર્ભવતુ.
અક્ષત પુષ્પ અર્પણ કરી દેજો. ભગવાનને પ્રાર્થના કરીએ. કસ્તુરી તિલકંલાટ પટલે પરિક્રમાનો પ્રારંભ થાય છે રે, પરિક્રમાનો પ્રારંભ થાય છે રે, પરિક્રમાનો પ્રારંભ થાય છે રે, ગણપતિ શિલા દેખાય છે રે, ગણપતિ શિલા દેખાય છે રે, સૌ વૈષ્ણવો પ્રેમથી ગાય છે રે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ટુડુ ગોવર્ધન ગામ જમી જાય છે રે, હનુમાનજી ગંગા લહેરાય છે રે, સૌ વૈષ્ણવ પ્રેમથી ગાય છે રે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, સંગ ચકલેશ્વર મહાદેવ જાય છે રે, ઉદવ કુંડ મહારાજ કચી નાય છે રે, સૌ વૈષ્ણવ પ્રેમથી ગાય છે રે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, રાધા કુંડે રાધાનું સ્મરણ થાય છે રે, કૃષ્ણ કુંડે હયો હર ખાય છે, આપણા ચાર ભાઈઓ વૈષ્ણવ પ્રેમથી ગાય છે રે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, કુશ મેખલા માથી દાન થાય છે રે, નારદ કુંડે શીતલ વાયુ ભાય છે રે, સૌ વૈષ્ણવ પ્રેમથી ગાય છે રે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ, સરોવર ચિત્ત સુર થાય છે રે, પરચોરીમાં પ્રેમ ઉભરાય છે રે, વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુને પાલય ભજિયા વિઠ્ઠલ ગિરિધારી, યમુને પાલય ભજિયારી, વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુને વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમ
પ્રદક્ષિણા.